વીજળી ખાતા ઇલેક્ટ્રિસિટી એ લોકોએ પહેલાં પાવર લઈને પછી પાવર રિલીઝ કરવો જોઈતો. આજે એવી હાલત થઈ કે દાદરાનગર હવેલીની અંદર કોઈ પણ મોટી કંપની આવવાની હોય તો નહીં આવી શકે. એનું કારણ, એનો જવાબદાર બી આ અહીંયાના જે ઓફિસર લોકોની એક જવાબદારી બને પાવર લાવવા માટે, પછી પાવર રિલીઝ કરવા જોઈતો હતો. આજે 400-300 કરોડની લોસ, 250 કરોડની લોસ તો પેપર પડશે. નટુભાઈ, એક બીજો પણ આક્ષેપ તમારા પર હમણાં થોડા દિવસ પહેલાં જિલ્લા પંચાયતના સીઓ દ્વારા કરવામાં આવેલો કે તમે કંઈક અપશબ્દ એમને માટે ઉચ્ચારણ કરેલું, તો એ વિષય પર આપ શું કહેવા માંગશો? આપની શું વાતચીત થયેલી? જિલ્લા પંચાયતનો જે સીઓ છે એ સીઓએ ટીચર લોકોની બદલી કરી. મારા પાસે ડેલિગેશન આવ્યું એટલે મેં કલેક્ટરને વાત કરી. મેં કોઈ સીઓ જોડે વાત નહીં કરી. આ સીઓ પોતે રાજનીતિ રમે છે. એ જે સીઓ છે એ સીઓની જે પોસ્ટ કે જે ડૉક્ટર જાનવરનો ડૉક્ટર છે, એટલે મેં એવું માનું છું કે આ સીઓને કંઈક સમજ પડતી નથી કે આ જે એજ્યુકેશન દાદરાનગર હવેલીની અંદર આજે 37% કે જે 37% રિઝલ્ટ આવ્યું, ભારત દેશની અંદર ઓછામાં ઓછું રિઝલ્ટ દાદરાનગર હવેલીમાં આવ્યું, એનો જવાબદાર બી આ સીઓ ને જે જીતેલા હમણાં જે પહેલાં એક્સ એમપી તે ને જિલ્લા પંચાયત પૂરેપૂરું જવાબદાર કહેવાય.